વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અષાઢ મહિનાની વદ 14 તથા અમાસના બે દિવસો એવરોજ જીવરત તરીકે જાણીતા છે. આ વ્રતમાં કુમારિકાઓ તથા મહિલાઓ પૂજા અર્ચના કરે છે અને વ્રતની કથા વાર્તા સાંભળે છે. કુમારિકાઓ જવારાની પણ પૂજા કરે છે. પતિ તથા સંતાનોના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓ આ વ્રત ઘણા વર્ષો સુધી રહે છે. આ વ્રતમાં બે દિવસ તથા એક રાત્રિનું જાગરણ હોય છે અને ઉપવાસ તેમજ ફરાળનું મહત્વ હોય છે. વ્રતના શરૂઆતના 5 વર્ષ દરમિયાન આખી રાત્રિનું જાગરણ હોય છે અને બાકીના 5 વર્ષ દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે. આ બંને દિવસો દરમિયાન વ્રતધારી કુમારિકાઓ અને મહિલાઓ દ્વારા વિવિધ શિવ મંદિરો ખાતે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વ્રત અંગે અલગ અલગ બે શ્રદ્ધાળુ મહિલાઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જેત્રે પ્રસ્તુત છે. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર, રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 88 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. આજે એવરત જીવરતનું વ્રત છે અને અમે બધા સ્ત્રીઓ મળીને આજે આ વ્રત કરીએ છીએ અને ઘણા વર્ષોથી કરીએ છીએ અમે આ વ્રત. આ વ્રત પોતાના પતિના દીર્ઘાયુ માટે અને બાળકો માટે રાખવામાં આવે છે. બધી બાળાઓ આજે આ રાતનું જાગરણ કરે છે અને કાલે દિવાસામાં દિવસનું જાગરણ હોય છે અને આ બે દિવસ અને એક રાતનું જાગરણ હોય છે અને આ જાગરણનું ઉજવણી કરે છે સ્ત્રીઓને ભેગી થઈને. એવરત જેવરતનું જાગરણનો ફરાળ અને ઉપવાસ કરવામાં આવે છે અને આ દિવસે સાંજે અમારે ઝવેરાની પૂજા કરવામાં આવે છે. તેનું કથા વાર્તા વાંચવામાં આવે છે અને પૂજા થઈ ગયા બાદ અમે અહીંયા ફરાળ અથવા એકટાણું કરવામાં આવે છે અને બીજા દિવસે પણ અમારે દિવાસાનું જાગરણ કરવામાં આવે છે. તે દિવસે અમારે દિવસથી લઈને રાત સુધી અમારા અહીંયા જાગરણ થાય છે. આ વ્રત પતિ અને છોકરાના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. તે દિવસે સૌ સુહાગન બાળાઓ અને બહેનો તે દિવસે આ વ્રત રહીએ છે. સવારે કથા વાર્તા વાંચી અને તે દિવસ 14 અને અમાસ બે દિવસ અમારે આ જાગરણ અને ઉપવાસ અને અથવા ફરાળ કરવામાં આવે છે.